જય ગુરુ ચૈતન્ય ભાષ્ય. નેક્સ્ટ સ્ટેપ ગુરુવંદન ભાષ્યમાં આપણો પ્રવેશ. નમોરિદ્ધાનો સિદ્ધાનો જન્મ ભાવ સૌ અજ્ઞા શ્રી બ્રહ્મ હોય મંગલ અજ્ઞાન જીનંદન જ્ઞાનંદન સલાહ કયા મિત્ર મુંદિરી તમે તસ્મય શ્રી ગુરુવે નમઃ. દેવતત્વની ભક્તિ જોઈ, ગુરુતત્વની ભક્તિ. બહુ સ્પષ્ટ એક વાત કહી દઉં, લોકો એમ કહેતા હશે, તમને ફસાવતો નથી, તમને બચાવતો નથી, તમને સંભળાવતો નથી, તમને સીધું સમજાવું છું, પણ છે ને મારી વાત બરાબર સમજવાની કોશિશ કરજો. જો બરાબર નહીં સમજી શક્યા ને મારો ભાવ, તો ખોટું પકડાઈ જશે તો તમને નહીં બચાવી શકું. એટલે હું શું કહેવા માગું છું, મારો આશય એને બરાબર સમજવાની કોશિશ કરજો. મારો આશય એને બરાબર સમજવાની કોશિશ કરજો. દેવતત્વ કરતાં પણ ગુરુતત્વ બહુ ઊંચું અને બહુ મહત્વનું છે. મારી રીતે અહીંયા પૂરી થઈ. તમે મારી વાતને બરાબર સમજજો. તમે એમ નહીં પકડતા કે સરે તો દેવતત્વને કીધું આ ગુરુને, ના મેં એવું નથી કહ્યું. દેવની જ્યારે મહત્તા આવે ત્યારે તો દેવ જ મહત્વના છે, પણ આપણે બધાના જીવન માટે દેવ સુધી પહોંચવા માટે ગુરુ એ બહુ મહત્વનું કામ. ગુરુનું મહત્વ છે ત્યારે હું ગુરુની મહત્તા કરું. હવે તમારી પાસે બે પ્રશ્ન આવીને ઉભા છે, અરે હવે અમારે આ બેમાંથી દેવને મહત્વ કરવાનું કે ગુરુને મહત્વ કરવાનું? ગૌતમે ભગવાન માનીને ગુરુ તરીકે મહત્વ કરેલા, ભગવાન તરીકે. હવે એ ગૌતમ હતા ત્યારે ભગવાન માનીને હાજર હતા, અમારે શું કરવાનું? અહીંયા ભગવાન અને અહીંયા જીવન ગુરુ બેઠા હોય, પંચ માર્ગે મારી વાત હતી, પંચ માર્ગદારી ગુરુ બેઠા હોય, તમે પૂજાના કપડામાં પૂજા કરવા માટે આવો છો અને ગુરુ અહીંયા આવો. જીવન છે ત્યાં પરમાત્મા છે, નિર્વાણ થયેલા પ્રભુ, અહીંયા ગુરુ છું. તમે ક્યાં જશો, ક્યાં કે તમે આવ્યા તો કોના માટે? અહીંયા કેમ આવ્યા? દેવ સાથે ચીટિંગ કરો છો? પરમ પૂજ્ય જય ગોસ્વામી દાદા સૂર્યમંત્રનો જાપ કરતા હતા અને અચાનક સાધુ આમ આવતા આવતા અટકી ગયા. એ પ્રશ્ન પૂછ્યો હતો અને સાહેબને જાપમાં જઈને પાછા પડ્યા. સાહેબ માળો કે અહીંયા આવ્યા સાહેબ જાપ કરો ને, તો કે અહીંયા નમૂલો સવો સવાનમની વાત કરું તે સાધુને ના મળું ચાલે કે? જાપમાં હું નમૂલો એ સવસાનું સાધના કરું છું, તું સાધુ સાક્ષાત આવતો હોય, હું તારી સાથે વાત ના કરતા નમૂલો એ સવસાન શું કરવાનું? અમારી સાથે જે સાહેબે પ્રેક્ટિકલ જે બધી વાતો કરી છે ત્યારે અમને એમ ખ્યાલ આવ્યો કે સાહેબ અમે તો એક જ લીધી શાસ્ત્રમાં વાંચીએ પુસ્તકમાં કે જાપ કરતા મૌન રાખવું, જાપ કરતા એકાગ્ર થવું, જાપ કરતા કોઈ સાહેબ ડાફોડ્યા ના મારવા. સાહેબ અમે જે પુસ્તકમાં વાંચીએ છીએ એના કરતાં આપ તો આખું જુદું જ વાત. તમને સમજાવી ગયું? ક્યારેક ક્યારેક જપ ચિંતામણી ને જયવીરાય બે સૂત્રોને વાંચો ત્યારે બે રીતી પર અટકશો. જગ ચિંતામણી જગનાહ જગગુરુ, ગૌતમ સ્વામી જગનાહ પછી જગગુરુ શબ્દ વાપરે છે. એવા જ કોઈ વંદર ભગવાન જય વિયરાય જગગુરુ વિતરાગ લખીને પછી નીચે તરત જગગુરુ શબ્દ લખે છે. બંને બાજુમાં ગુરુપદનું સામર્થ્ય જોઈને, ગુરુપદની વાસ્તવિકતા જોઈને એક વિચાર કરજો કે આ બંને ગંધર રચિત સૂત્રમાં ગુરુ શબ્દ ત્યાં કેમ લખાયેલો છે. બોલો, ગૌતમ સ્વામી વગેરે 11 ગંધર માટે પ્રભુ પ્રભુ હતા કે પ્રભુ ગુરુ હતા? ગુરુ. સમસરણમાં પ્રભુને ગુરુ તરીકે જોવામાં આવ્યા છે. આજે આપણી બધાની ભૂમિકા ગુરુપદની મોટી આશાકારૂપ થઈ ગઈ છે. આપણે ગુરુ તત્વની અને ગુરુ પદની આરાધના કરી લઈએ છીએ. જો મારો આશય એમ નથી કે ભગવાન નાના છે અને બહુ છે, ધ્યાન રાખજો, બધું બી સ્પષ્ટતા સાથે વાત કરું છું. મારો આશય બરાબર સમજજો, ભગવાનની મહત્તામાં ભગવાન જ મહત્વના છે અને ગુરુની મહત્વતા જ્યારે કરવાની હોય ત્યારે ગુરુ જ મહત્વના છે. આ બોલતા આંતરિક વાત કરવા માટે કોઈ બી એક ગુરુ હોય ઠીક છે, બાકી ગુરુ તત્વ પર તો બધા જ ગુરુ આવે.
આંતરિક વાત પાસે ગુરુ રાખીએ, કારણ કે બધા અગર આપણી જીવન ખુલવા ના કરે એ જુદી વસ્તુ છે. કંઠી બેરાય ન બેરાય, પહેરવી જ જોઈએ. ગુરુની કંઠી પહેરવી જ પડે તો જ જીવન સીધું ચાલે. મને નથી ખબર કે તમે લોકો મારા શિષ્ય છો કે નથી, હજુ સુધી તો મારી કંઠી વેરી જાતી છું. એક્સેપ્ટ મનીષભાઈ, હું કોઈ એમ કહીશું કે મારો શિષ્ય છે એમ કહીશું. ભણો છું જુદી વસ્તુ, ભણાવું જુદી વસ્તુ. બહુમાનમાં ખામી નથી, સમર્પણમાં ખામી નથી, મારી વાત તમે ઉલ્લંઘન કરતા નથી, બધું જ એ વન જાઓ. છતાં બી મેં તમને ક્યારે એમ કીધું કે હું તમને ગુરુ તરીકે એક્સેપ્ટ કરીને તમને મેં કોઈ નિયમ વ્રત પછાણ એ પણ તમને આગળ ફરમાવ્યા દિન સુધી ગુરુ તરીકે મેં કામ કર્યું કેમ? જ્યાં સુધી મને અંદરથી એમ ન લાગે કે આ શિષ્યત્વ તરીકે બરાબર વ્યવહાર કરી રહ્યો છે, ત્યાં સુધી ગુરુ તરીકે હું મારી કોઈ ફરજ તમારા પર અદા નહીં કરું. ત્યાં તમારામાં કોઈ ખામી છે એવું માનતા જ નહીં, મારી વાત બરાબર સમજો ને ઊંધું પકડાશે. અચ્છા, તમે બીજાને બી ગુરુ માનો છો, મને બી માનો, જેમ તમે બધે જાઓ એવું પણ નથી. તમે હું તમને ક્યાંય ચેક કરાવ્યો નથી. હું તો તમને હજુ બી કહું છું, પંચ માવ્રત ધારીને જ ગુરુ બનાવો છો, તો તમને કહેતો જ નથી મને ગુરુ બનાવો. છતાં પણ જે વિશે મને લાગશે કે નહીં, હવે આનું આના પ્રત્યે મને અંદરથી અવાજ આવે છે, હું તમને ક્લિક કરી મોકલી. જ્યાં સુધી અંદરથી ઇન્ટ્યુશન નહીં થયું, અંદરથી અવાજ ન આવ્યો, ત્યાં સુધી હું કોઈ 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 કલમ તમારા પર નહીં ચલાવું અને અંદરથી અવાજ આવું છું. એનો અર્થ એમ નહીં સમજતા કે તમને મારા પ્રત્યે સમર્પણ ઓછું છે માટે અંદરથી અવાજ નથી આવ્યો. અને એનો અર્થ એમ પણ નહીં સમજતા, અમે તો સમર્પણ કર્યું પણ સાહેબ જ કાંડ જ થાય તો શું કર્યું. સમજાય છે, કનેક્શનમાં કંઈક ખામી છે માટે ચાલતું નથી. સ્કૂટર ન ચાલે તો આખું ચૂકું કરો એટલે કેવું ચાલવા લાગે, કરો ને કઈ. માટે તમને જો હાઈટ પર લઈશ, પહોંચાડીશ, અને પછી જે દિવસે હું તમને તમારા દોષો બતાવીને તમને ઠપકા આપવાના ચાલુ કરી દઉં, બસ એ પછી યાદ રાખજો કે હવે તમને મેં અંગીકાર સ્વીકાર કર્યા છે અને ઠપકા ચાલુ કર્યા છે. સમજાય છે? જ્યાં સુધી હું તમને ફંપાડતો રહું, બોલાવતો રહું, પ્રેમથી વાત કરતો રહું, તમે સમજી લેજો કે ડેન્જર લાઈન, આપણું જો કંઈક કનેક્શન થયું નથી. આ હું નહીં, કોઈ પણ ગુરુ આગળ આ સીધો સિરસ્તો છે. હું તમને મારા માટેની વાત નથી, ક્યાંય પણ કશે પણ તમે કોઈને પણ તમારા અંગત ગુરુ માને આવો, જે દિવસે તમને ઠપકો પડે એટલે સમજાવો ચલો આજે હવે પાછા તા ક્લિયર થઈ આપણે રસ્તા ભૂલા હતા. અચ્છા, કાલે ગુરુને એમ નહીં કહેવા જતા, સાહેબ તમે મને વળતા કેમ, તમે વળો બોમ હોશિયારી ના કરતા, આ કોઈ ફાયદા ના ઉઠાવે. આ બધા હું તો કાળ અને આપણા ભાવ એ મને આપણી પાત્રતા પર જ નક્કી થાય, એમાં આપણા હાથમાં કોઈ તાકાત નથી. અમને તો બહુ ખુશી છે, મહેસાણામાં મારા ગુરુજી મને જે વળતા હતા ડેલી 3 ટાઈમ, સાંજ પડે એટલે રૂમમાં મારો ભાવ બોલાય, અરસ આજે કેટલા ટાઈમ વળ્યા રૂમો 3 ટાઈમ, એટલે બધા કે સાહેબ આખો દિવસ 100% સારો, હું કહું 2 ટાઈમ તો લોકો એમ ગણિત કે સાહેબ 70% દિવસ સારો, હું કહું 1 ટાઈમ તો સાહેબ બધા કે સાહેબ 35% દિવસ સારો. અમારી મજાક છરી, હું પાપડની જેમ શેકાયો છું, સમજી લેજો પાપડની જેમ. આટલો જ દરવાજો, તમારો સામેનો કાચનો દરવાજો બી મોટો છે, એનો અડધો દરવાજો ખાલી મારે પાસ કરવો હોય સાહેબની નજરમાંથી બચવા માટે હું 12 નૌકાર ગણીને દરવાજો પાસ કરતો હતો. આમ આમ જ જવાનું હોય આપણે સાહેબની નજરમાં હંમેશા, કોઈ ના આવે હું આવું જ. આટલો દરવાજો પાસ કરવાનો મેં ભાવથી 12 નૌકાર ગણ્યા, જેવા જિંદગીમાં ક્યારેય નથી ગયા એવા ગણ્યા જ નહીં. ત્યાં સાહેબ સાહેબ આમ જો તમે નીકળી જાઓ, વિચારો હું કેટલો ભયભીત હોઈશ મારા ગુરુ, અને મારા ગુરુની શું તાકાત હશે મને પકડવાની, ખાલી કલ્પના કરો. કેવી રીતે પકડો છે મારું મન જાણે, કેવી કેવી રીતે બીજા વિદ્યાર્થીને જે વાતમાં પ્રેમ મળતો હતો એવા જ ડોલ હું કરાવતો તો મને ઠપકા મળતા હતા. બીજા વિદ્યાર્થી માનતા પડે તો એને આરામ મળતો હતો, અને હું માનતા પડે તો એમ કહેતા હતા તારો પાટો ચાલશે આવી જશે પાટમાં ટેકો લઈ. ધગધગતા તાવની અંદર પણ પાઠ ચાલતા રહે, હું પાઠમાં બેસાડવું પડે ધગધગતા તાવમાં. 3 ડિગ્રી તાવમાં પણ પાઠ ચાલતો હતો, હું ધૃત્યો પણ પાઠ ચાલતો હતો મારા સાથે. છેલ્લે મને કીધું તારા શરીરમાં તાવ વધારે લાગે છે, ખાલી આટલું એક વાક્ય, કાંઈ દવા લઈ લેજો.
આટલું ધ્રુજું છું તો એ વ્યાકરણના પાછળ હોય, કેવા વ્યાકરણ, કેવા ગહન અક્કલમાં એવા પાછળ હોય. સાત કંબલ ઉડાડેલી મને, સાત કંબલ ઉપર ગયા પછી આવી હાલત હતી. આવી આવી પરીક્ષાઓ, આવી આવી નિમિત્તમાંથી ઉપર આવ્યા છે ત્યારે આજે એમ સમજાય, આ લેવલ તમે લાવજો કે તમારા ગુરુ તમને પાપણને જેમ ધોકા મારે, પાપણને જેમ શેકી નાખે, ભજિયા જેમ તળી નાખે, એમ તમારી પોતાની અવસ્થાઓમાં જ્યારે તમને ગુરુ મૂકે ને ત્યારે એમ સમજો કે હવે મોક્ષ માટે નજીક, હવે કલ્યાણ થવાનું છે. જ્યાં સુધી પંપાડ્યા કરે, પ્રેમથી બોલ્યા કરે, વાલા વાલા કર્યા કરે, તેમ સમજો કે મોક્ષથી બહુ દૂર છે. આ સિદ્ધ તત્વ છે, કાંઈ કરવા નથી આવવાના, એ સાધક તત્વ છે કે તમને સીધા કરી મૂકી દેશે. બહુ બરાબર આજનો મારી વાત ને, ગુરુવંદન ભાષા સમજતા પેલા ગુરુ શબ્દ બરાબર સમજો, ખાલી ગુરુ. અરે બરાબર એને પચાવજો, નહીં તો એમ માની લેજો કે મોક્ષ દૂર છે, એવી ભૂલતા નહીં, મોક્ષ બહુ દૂર છે. અને ક્યારે એવું તો માનતા જ નહીં કે અમે તો બહુ જ સારા આવશે, અમને ગુરુ વટતા નહીં, માનતા જ નહીં. મોક્ષમાં નજીક ગયેલા વખતે બી ઠપકા પડ્યા છે, નજીક આમ જવાનાની એક સેકન્ડ પહેલા બી ઠપકા કરનારા મૃગાવતી છે. મારી વાત બેસે છે, બરાબર સમજાય છે, ખ્યાલ આવે છે? ગુરુ ઘૃણાથી ઋણોથી ગુરુ ગ્રહણ કરે અને પછી તમને દુઃખમાંથી મુક્ત કરે. પહેલાં તમારું ગુ એટલે ગ્રહણ, તમસો માન જ્યોતિની ગમન, અંધકારમાંથી અજવાળા તરફનું પ્રયાણ એ ગુરુ કરાવે છે. એવા ગુરુનું વંદનની વાત મુખ્ય બે એંગલ પર, 32 દોષ અને 33 આસાન. ગુરુ વંદન કરતાં કરતાં 32 દોષ કેવી રીતે લાગે છે અને ગુરુવંદન કરતા કરતા 33 આસાધના કેમ થાય, એના પર આખા ગ્રંથ તૈયાર કર્યો છે. આખા ગ્રંથની મુખ્યતા એના પર ચાલી રહી છે. ગુરુવંદન એ ગુરુનો વિનય છે, વિનય ભક્તિ બહુમાન યુક્ત જોઈએ. ગુરુવંદન કરતી વખતે હાવ ભાવ ઉલ્લાસ જોઈએ. એક જ પારનાનો છોકરો યાદ આવે, ખ્રિસ્ટીનો દીકરો, 18,000 સાધુને વંદનનો નિયમ લીધો છે, એને 7,000 સાધુ સાધીને વંદન થયા છે. પસીનાથી રેપ ઝેપ થયો, 24 વર્ષની ઉંમર, એને જોઈને મહાત્માની આંખમાં શું મેં જોયા છે. મહાત્મા બેસી જાય વંદન કરી લેતા, હવે એકલો કરી લેશે. થોડા ટાઈમ પહેલાં ઋષભ બાલિકા મંડળના બહેનો આવ્યા હતા મદ્રાસ, ચેન્નઈથી નીકળ્યા છે. મદ્રાસથી 18,000માંથી 2,500 સાધુ સાધીને વંદન કરવા માટે નીકળ્યા છે. અહીંયા આવ્યા હતા મુંબઈ કરતા કરતા હવે રાણકપુર પહોંચ્યા છે. બહુ રત્ના વસુંધરા, શું લોકોના ભાવ હશે, એક એક મહિનો નીકળી જાય ખાલી વંદન માટે. આ કાળની અંદર ભલે અનુકૂળતા સેરે નીકળ્યા છે, આપણે નથી કહેતા, નીકળ્યા ભાવ થયો ને, આપણું એવું નસીબ એ નહીં કે આપણે નીકળી શકીએ. આખા ચોમાસામાં એક દિવસ એવો કરું છું, જેટલા બી ગુરુ ભગવાન છે ને બધાને ખમાસાવાળું વ્યવસ્થિત વંદન કરું છું. એક દિવસ વધારે મોટા ગુરુને આપણે વંદન કે બીજા બધાને મધ્યમદામી કરો છો, ખોટું નથી, એવી વંદન જ છે. એક દિવસ તમારા લાઈફમાં હું નીકાળજો, એક દિવસ જેટલા બી ગુરુ ભગવાન છે બધાને વંદન કરો. સરળતાથી વાત છે, આમાં થાકીએ થોડા. કૃષ્ણએ નરક તોડી છે, આપણે નરકની પગથી તો તોડશું, કાંઈક તો ફેરફાર કરશું, કાંઈક તો પરિવર્તન કરશું જીવન. જે ગુરુ તત્વ આપણને મળ્યું છે, લોકો આવીને કહે છે અમેરિકામાં અમારો ધર્મ બહુ સારો થાય, 100% એવા, ચલો થાય છે, ઓડી જાય થવા દો, બધું જ એક્સેપ્ટ કરું, બધું બરાબર. પાછા મને એમ કે ઇન્ડિયા કરતા સાહેબ સારી થાય, બધું 100% એ બોલો હવે, કારણ કે ત્યાં રાગે વગર કરતા હોય સિસ્ટમ પ્રમાણે, બધું બરાબર. છેલ્લે મેં એક પોઈન્ટ મૂક્યો, આપણા પ્રાચીન તીર્થો અને આપણા પંચ માવ્રતધારી ગુરુ ગુરુ હવે એના માટે એક બોલ નાખે ને જેમ ઓલું મેડલ દાંડ્યું ડૂળ થાય ને ઓલો ક્રિકેટરની હાલત કેવી દશામાં થાય, એના કરતાં બી ભયંકર ને ગુંડી હાલત એ લોકોની થઈ, જવાબ જ નહોતો સાહેબ. એના માટે તો ઇન્ડિયા 98 પોઈન્ટમાં તમે જીતશો, 2 પોઈન્ટ તમારી પાસે ઉભા રહેશે, આ 2માં તમારી પાસે શું છે. આજે બંને આપણી પાસે અહીંયા બેઠું છે, આપણી પાસે રમતા રમતા આપણને મળ્યું છે.
ક્યારેક એમ થઈ જાય કે આપણને બહુ મળ્યું છે તો આપણે ક્યારેક એની કદર નથી એવું લાગે છે. આટલું સરસ જૈન શાસન, આટલો સરસ ધર્મ, આટલી સરસ માન્યતા, આટલી સરસ મુખ્યતા, આટલી સરસ સમજણ, આટલું નજીક વાતરણ, આટલા સરસ ગુરુ મળ્યા પછી આપણા જેવા સમજુ માણસો બી પ્રમાદ અને આળસ થકી આ તત્વને જો પામી ન શકે તો કે ભાવમાં આપણે પામીશું. મદ્રાસ, બેંગ્લોર, બંગારપેટ, સાઉથ, બિહાર સાહેબ, બંગાળ સાહેબ, યુપી, અમે તો કેટલું ફેર્યા છે. 60 વર્ષ સુધી લોકોએ સાધુ સાધુના દર્શન કર્યા છે. 60 વર્ષ હું બંગારપેટમાં ગયો છું સાહેબ, 60 વર્ષ પહેલા ચોમાસું હતું એમ કીધું છું. ક્યાં કેવા નગરી જતા રહ્યા હતા, આપણી દશા શું થશે? જે મળ્યું છે ને અનમોલ મળ્યું છે ને અમૂલ્ય મળ્યું છે. લાઈફમાં મિરેકલ વસ્તુ બે મળી તમને, ભગવાન અને ગુરુ. હું ધર્મ પણ નથી બોલતો, હું ભગવાનને ગુરુ આ બે જ બોલું છું. એને અમૂલ્ય રાખજો, એને સસ્તું નહીં કરતા. આજના કાળમાં લોકોએ ગુરુને સસ્તા બનાવ્યા છે. સાહેબ પગલા માટે વધારો, ગુરુના પગલાની કિંમત સમજો. તમે કરાવ્યાની સાથે મને માનતો નથી, બલિદાન શું છે તમારું? શું બલિદાન છે મને કોટો કરી? પહેલાં શાસનમાં તમે બલિદાન કરો, સમયનું, સંપત્તિનું, જે તમારી અનુકૂળ છે. સામેથી ગુરુ કહેશે હું કારાગરે આવીશ. જે દિવસે તમને ગુરુ સામેથી કે નિશો જવા જેવું છું, એક વાત નથી મૂકું છું, એક મિનિટ. કર્મક્ષેત્રમાં અમારે જવાહરભાઈ રહે, જવાહરભાઈને સાપુર્તિ જ્યારે નિર્માણ થતું ત્યારે આર્કિટેક્ટ એન્જિનિયર તરીકે ત્યાં કામ કરતા હતા. અનુદરની સેવા કરતા મારા ખ્યાલ પર. ઝૂંપડીમાં ગુરુદેવ હતા ત્યારે રોજ પોતાનું ટિફિન લઈને જાય, ગુરુદેવને વોરાવે, ભક્તિ કરે. સાહેબ તો અહીંયા છે, વાપરને કે નહીં સાહેબ મને લાભ મળે હું લઈને આવું છું. આખી ધરસડો ઉભી થઈને ગુરુદેવ કીધું કોઈ નવાનું સાપુરની કરે ન કરે તે પૂરી ગઈ છે. આવો કંઈક સાહેબ ગુરુદેવ આવ્યા છે એટલે કીધું સાહેબ મારા ઘરે પધારો ચોક્કસ. અને અચાનક સવારે સ્કીપ થઈ ગઈ, ઉપાસે મળ્યા કે સાહેબ આપ ન આવી શક્યા, કે સાહેબ તમે કોઈ બી શિષ્ય મોકલો ગોચરી લાભ કરે. કીધું વરે શિષ્યને કીધું જોડી બાંધો આપણે એમના ઘરે જઈને વાપરવાનું છે. સાપુરની અંદર તે મારી ધર્મશાળા ઊભી કરવા માટે તારા આટલા બધા સમયનો ભોગ આપ્યો છું, હું તારા ઘરે આવીશ. શું એ ભાગ્યોદય હશે? એ વ્યક્તિ ધર્મમાં જોડાઈ ગયા. આજે 7 સંઘની અંદર એને પોતે સેવા કરીને ઉપાસરે બાંધ્યા કે મેં આખી જિંદગી બિલ્ડિંગમાં બાંધ્યા છું, હવે મારી શક્તિ હું શાસનમાં વાપરું છું. મોરતના વસંદર આવું કનેક્શન આપણી સાથે આપણે થવું જોઈએ. આવું કનેક્શન પછી જો કેવી મજા આવે છે. ખરાબી નિયમ, રવિવારે સંઘની અંદર જે ઉપાસનાનું કાર્ય છે એ ઉપાસનાનું કાર્ય મારી ઈચ્છા છે. જો તમને નિયમ લેવાય તો લેજો, ફોર્સ નથી. કાર્યની શરૂઆત થાય જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી મનગમતી એક વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે. જિંદગી પર નહીં મળે એ રીતે તૈયારી રાખીને પણ તમારી તૈયારી હોય એ લેવો હોય તો જ લેજો, ન હિંમત હોય તો નહીં લેતા, તોડવા માટે લેતા નહીં, સ્પષ્ટ થઈ જવું. અને હિંમત હોય તો લઈ લેજો. નવરિંદા નવદાન પુણ્યમ પ્રેસમ કરીને બોલશે.